हेलो विद्यार्थी बाल मित्रों, धोरण 9 विषय चित्रकाम, टॉपिक चैप्टर 4 गुजरातना शिल्प अने स्थापत्यो। सर सिडनी काल्विने शिल्पनी व्याख्या आपी छे के शिल्प ए घट आपनारी कला छे। शिल्पमां पदार्थना त्रण परिमाणों होय छे, लंबाई, पहोळाई, ઊંડાઈ, કાઉન્ટમાં કે જાડાઈ। હવે એક્ઝામમાં તમને પૂછાય છે કે સર સિડની કાલ્વીને શિલ્પની કઈ વ્યાખ્યા આપી છે, તો આ આવશે શિલ્પ એ ઘાટ આપનારી કલા છે। હવે આગળ જોઈએ તો શિલ્પમાં પદાર્થના ત્રણ પરિમાણો કયા કયા, તો કે લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ। શિલ્પ મોટા ભાગે માટી, ધાતુ કે પથ્થરમાંથી બનાવેલા હોય છે। આજના આધુનિક શિલ્પો અલગ અલગ ધાતુ કે વસ્તુમાંથી બનાવેલા પણ જોવા મળે છે। શિલ્પ બે પ્રકારના છે, અંશમૂર્ત શિલ્પ અને પૂર્ણમૂર્ત શિલ્પ। હવે જે બે પ્રકારો છે, અંશમૂર્ત અને પૂર્ણમૂર્ત, તો આપણે એને વિસ્તૃતમાં જોઈશું। ફર્સ્ટ, અંશમૂર્ત શિલ્પ, જે શિલ્પની પૃષ્ઠભૂભાગની ભૂમિ સપાટ હોય અને ફક્ત આગળનો ભાગ કંડારીને ઉપસાવવામાં આવ્યો હોય તેને અંશમૂર્ત શિલ્પ કહેવામાં આવે છે। દિવાલ ઉપર ઉપસાવેલી મૂર્તિઓ કે પ્રતિમાઓ તથા પથ્થર ઉપર કંડારાયેલા પાળિયા અંશમૂર્ત શિલ્પ કહી શકાય। હવે અંશમૂર્ત શિલ્પ એટલે કે જે આ પૃષ્ઠભાગની ભૂમિ એટલે કે પાછળની ભૂમિનો ભાગ કેવો સપાટ હોય, એટલે કે આપણે અમુક મંદિરમાં જોઈએ તો એમાં જે મૂર્તિઓ હોય એ દિવાલ પર જે એટલે કે એનો પાછળનો ભાગ સપાટ હોય કે દિવાલને અડીને મૂર્તિઓ બનાવેલી હોય, આગળથી ઉપસાવેલી હોય, એને શું કહેવાય? અંશમૂર્ત શિલ્પ। એના ઉદાહરણો પણ આ આપ્યા જ છે। ત્યારબાદ સેકન્ડ, પૂર્ણમૂર્ત શિલ્પ, જે શિલ્પને ચારે બાજુથી કંડારીને ઘાટ આપવામાં આવે છે તે શિલ્પને પૂર્ણમૂર્ત શિલ્પ કહેવામાં આવે છે। આ શિલ્પથી લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ કે જાડાઈ એ ત્રિપરિમાણનો ખ્યાલ આવે છે, જેની પ્રદક્ષિણા થઈ શકે તેવી દેવદેવીઓની મૂર્તિઓ તથા નગરના ચોક કે જાહેર માર્ગ પર મૂકવામાં આવેલી પ્રતિમાઓ આ પ્રકારના શિલ્પ કહેવાય। પૂર્ણમૂર્તમાં લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ એ ત્રિપરિમાણનો ખ્યાલ આવે છે। હવે એક્ઝામમાં તમને પૂછાય કે કયા પ્રકારના શિલ્પમાં ત્રિપરિમાણનો ખ્યાલ આવે છે, તો પૂર્ણમૂર્ત શિલ્પમાં ત્રિપરિમાણનો ખ્યાલ આવે છે। કયા કયા? તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ, અને એની પ્રદક્ષિણા થઈ શકે છે। જે અંશમૂર્ત શિલ્પ છે, આપણે પહેલો પ્રકાર જોયો, એમાં પ્રદક્ષિણા થઈ શકતી નથી। આપણા એક્ઝામ માટે બસ અહીં સુધીનું ઇમ્પોર્ટન્ટ છે। ત્યારબાદ આપણે અમુક શિલ્પ અને સ્થાપત્યો છે એની વિગતે ચર્ચા જોઈશું। એમાં સ્ટાર્ટ કરીએ, ફર્સ્ટ સિદ્ધપુરનો રુદ્ર મહાલય, જે કંઈક આ રીતનો છે। સિદ્ધપુરનો રુદ્ર મહાલય, એની ચર્ચામાં જોઈએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં સરસ્વતી નદીને કાંઠે આવેલો રુદ્ર મહાલય ગુજરાતની સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનો છે। ક્યાં આવેલો છે? પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં સરસ્વતી નદીને કાંઠે આવેલો છે રુદ્ર મહાલય। સોલંકી વંશના મૂળરાજ સોલંકીએ આ રુદ્ર મહાલય બંધાવ્યો હતો। એક્ઝામ માટે આઈએમપી રુદ્ર મહાલય
सिद्धपुर रुद्र महालय कोने बंधावेलो हतो तो के सोलंकी वंशना मूल राज चोलंकीए। सिद्धराजे पाछळथी तेमा समारकाम कराव्यु हतु। हवे आमा कन्फ्यूज थवानुं नहीं आवे के सिद्धराजे समारकाम करावेलुं छे अने आजे मूल राज सोलंकी छे एने बंधाव्यो छे। आजे खंडेर अवस्थामां जोवा मळता रुद्र महालयने जोई असल रुद्र महालयनी कल्पना करवी पण मुश्किल छे। एटले अत्यारना समयमां रुद्र महालय छे ए खंडेर अवस्थामां जोवा मळे छे। तेना चार स्तंभ तेमज तेनी उपरना कलात्मक कोतरणी काम उपरथी मूळ मंदिरनी भव्यता तथा कला समृद्धिनी प्रतीति थया वगर न रहे। मनोहर शिल्पो अने कलात्मक कोतरणी वाला रुद्र महालयनी लंबाई 70 मीटर तथा पहोळाई 49 मीटर छे। आ पण खास ध्यान राखवानुं एनी लंबाई अने पहोळाई। पुरातत्व खातानी माहिती प्रमाणे रुद्र महालय 2 माळनो हतो। तेनी शिखरबंध ऊंचाई 150 फूट हती। रुद्र महालयनी आसपास 12 रुद्रोनी 12 कुल देविकाओ हती। शुं हतुं? रुद्र महालयनी आसपास 12 रुद्रोनी 12 कुल देविका हती। आ शिव मंदिरना शिखर पर असंख्य सुवर्ण करसो हता। लगभग 1700 ध्वजाओ फरकती हती। केटली? 1700 ध्वजाओ फरकती हती। रुद्र महालयना सभा मंडपमां घुमटोनी किनारो रामायण तथा महाभारतना प्रसंगोथी कंडरायेली हती। आजे तो रुद्र महालयनो नानकडो अंश अवशेष रूपे जोवा मळे छे। सैंडस्टोन एटले के रेतिया पत्थर माथी कंडरायेला रुद्र महालयना चार स्तंभ झरूखा अने प्रवेश द्वारना स्तंभो पर बारीक नक्शीकाम तथा मानव आकृतिना सुंदर शिल्पोनी अद्भुत कोतरणी जोवा मळे छे। आजनो रुद्र महालय गुजरातना सोलंकी वंशना स्थापत्य कलानी समृद्धिनी झांकी करावे छे। तो रुद्र महालयमां आपणे जे मैं इम्पोर्टंट पॉइंट कीधा हता एक्जाम माटे आईएमपी छे। आपणी बुकमां ઘણા બધા શિલ્પ અને સ્થાપત્યો વિશે માહિતી આપી છે પણ એક્ઝામમાં જે પૂછાય છે આપણે અત્યારે એટલું જ કરવાનું છે। જેટલા ટોપિક વિડીયોઝમાં આવે છે તમારે એટલા ટોપિક ધ્યાનમાં રાખવાના છે। હવે આજના ટોપિકમાં બસ આટલું જ। આવતા ટોપિકમાં આપણે આગળ ચર્ચા કરીશું। થેન્ક યુ।